તમને ધોરણ 12 આંકડા શાસ્ત્રની અંદર સૂચકાંક વિશે સમજાવીશ, જે આપ શાંતિથી સમજશો એવી આશા. તો ધોરણ 12 ની અંદર સૂચકાંક શું છે, સૂચકાંકનો અર્થ. તો સૂચકાંક એટલે પહેલાનો અર્થ છે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપે ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ કૌંસમાં આધાર સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચક આંક કહે છે. તો આ છે સૂચકાંકની વ્યાખ્યા. તો સૂચકાંક બે સમય સાથે સરખામણી કરવા માટેનું એક સાપેક્ષ માપ છે. તો આપણને અહીંયા સૂચકાંક શું છે એ અને શા માટે ઉપયોગી છે એ જાણી શકાય છે. તો સૂચકાંકની આ વ્યાખ્યા પરથી આપણે સૂચકાંકના લક્ષણો તારવી શકીએ કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાય, એટલે કે ગયા વર્ષની અને ચાલુ વર્ષની, આધાર વર્ષ અને ચાલુ વર્ષ સાથે સંકળાયેલ જે સમય ભાવ એકમો એનો આધાર છે અને એ દ્વારા એની સરખામણી કરવામાં આવે છે. તો એ ઉપરથી પહેલું લક્ષણ આપણે તારવી શકીએ કે સૂચકાંક એક સાપેક્ષ માપ હોવાથી તે એકમથી મુક્ત છે કે એકમ રહિત છે એવું આપણે કહી શકીએ. સૂચકાંક એ તુલનાત્મક માપ છે. તો મિત્રો કેવી રીતે તુલનાત્મક? તો આપણે કહી શકીએ કે સૂચકાંક એ બે જુદા જુદા સમયની ચલ રાશિની કિંમતમાં થતા ફેરફારોની સરખામણી સૂચકાંક દ્વારા સરળતાથી કરી શકાય છે અને કહે છે કે એ ચલ રાશિમાં કેટલો વધારો થયો કે કેટલો ઘટાડો થયો ભાવમાં એકમોમાં, તો આ જાણી શકાય છે. ખર્ચમાં વગેરે સૂચકાંક દ્વારા કેટલા ટકા વધારો થયો છે એ સરળતાથી જાણી શકાય છે. એટલે કહી શકાય છે કે સૂચકાંક એ તુલનાત્મક માપ છે. એ પછી આપણે કહી શકીએ કે સૂચકાંક એક તુલનાત્મક સાપેક્ષ માપ છે, એ ઉપરથી બીજું તારણ તારવી શકીએ છીએ. ત્રીજું લક્ષણ એવું તારવી શકીએ આપણે કે સૂચકાંક એક વિશિષ્ટ સરેરાશ છે, કે સરેરાશના બધા જ લક્ષણો ધરાવે છે. માટે આપણે એવું કહી શકીએ કે સૂચકાંક એક મધ્યક છે, જુદા જુદા અવલોકનોનો સરવાળો કરી એ અવલોકનોની સંખ્યા વડે ભાગાકાર કરીએ અને એ પ્રમાણે આપણે સરેરાશ કાઢીને પણ સૂચકાંક મેળવી શકાય છે અને એ દ્વારા પણ આપણને કહી શકીએ કે સૂચકાંક એક વિશિષ્ટ સરેરાશ છે. સૂચકાંક એક ટકાવારી સાપેક્ષ માપ છે. તો ટકાવારી દ્વારા કેટલો વધારો ઘટાડો થયો છે એ સરળતાથી જાણી શકાય છે. એટલે આપણે કહી શકીએ કે સૂચકાંક ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે. એથી આગળ કહેવું હોય તો આપણે કહી શકીએ કે જુદા જુદા બે કે બેથી વધારે જુદા જુદા સમયની પરિસ્થિતિઓની ગુણોત્તર દ્વારા પ્રમાણિત એટલે કે આધાર સમયની સાથે સરખામણી સૂચકાંક દ્વારા સરળતાથી કરી શકાય છે. તો આ છે સૂચકાંકનો અર્થ અને સૂચકાંકની વ્યાખ્યા. હવે મિત્રો આપણને પ્રશ્ન થાય કે સૂચકાંક કેવી રીતે શોધાય છે, એની ગણતરી માટેની કેટલી રીતો છે? તો સૂચકાંકની ગણતરી માટેની બે રીતો છે. તો બે રીતે સૂચકાંક ગણી શકાય છે. એક તો અચલ આધારની રીત અને બીજી છે પરંપરી આધારની રીત. તો અચલ આધારે સૂચકાંક કેવી રીતે શોધી શકાય? તો અચલ આધારની રીતે સૂચકાંક બરાબર એનું સૂત્ર છે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની એટલે કે સમયની ચલ કિંમત અપર આધાર વર્ષની કૌંસમાં સમયની ચલ કિંમત ગુણ્યા 100. તો ચાલુ વર્ષ અને આધાર વર્ષ આપણને એવો પ્રશ્ન થાય.
અને આધાર વર્ષ કોને કહેવાય તો મિત્રો આપણે દાખલા તરીકે રિઝલ્ટ ની સરખામણી તમારે કરવી છે તો ધોરણ 9 અને ધોરણ 8 8 એટલે ભૂતકાળનો વર્ષ એટલે આધાર વર્ષ કહેવાશે અને ધોરણ 9 તો તમે ભણો છો એટલે ચાલુ વર્ષ કહેવાશે તો એ પ્રમાણે કહે છે કે ચાલુ વર્ષ અને આધાર વર્ષ તો જે અત્યારે ચાલુ છે એને P1 વડે ભાગ લઈશું કે દાખલા તરીકે આપણે કહી શકીએ કે ઘઉંનો ભાવ અત્યારે 2020 છે 2020 માં ઘઉંનો ભાવ 500 રૂપિયા છે અને 2004 ની અંદર 2019 ની અંદર ઘઉંનો ભાવ 450 રૂપિયા છે તો આપણે P1 બરાબર કેટલા લઈશું 500 રૂપિયા અને P0 એટલે કે આધાર વર્ષનો ભાવ આપણે 400 રૂપિયા લઈ શકીએ 1 × 100 તો એ છે ચાલુ વર્ષ અને આધાર વર્ષ તો સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત / આધાર વર્ષની ચલ કિંમત × 100 તો એને સંકેતમાં આપણે કેવું હોય સૂત્ર શોર્ટ બનાવી દેવું હોય તો સૂચકાંકને આપણે અંગ્રેજીમાં ઇન્ડેક્સ નંબર કહીએ છીએ તો ઇન્ડેક્સ નંબર એટલે કે I બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત એટલે કે પ્રાઇસ P1 ચાલુ વર્ષને આપણે P1 વડે દર્શાવીએ છીએ / આધાર વર્ષ ની ચલ કિંમત એટલે એને P0 વડે દર્શાવીશું તો P1 / P0 × 100 તો આ સંકેતમાં એને લખી શકાય છે અચલ આધારની રીતે સૂચકાંક લાંબા ગાળાના સમય માટે સરખામણી કરવા માટે ઉપયોગી બની શકે છે તો આ છે અચલ આધારની રીત એ પછી છે મિત્રો પારંપરિક આધારની રીતે સૂચકાંક તો મિત્રો આપણને પ્રશ્ન થઈ શકે છે કે બંને રીતોની અંદર સૂચકાંકનું સૂત્ર સરખું છે તો આપણે જોઈ શકીએ સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત / પારંપરિક આધારની રીતની અંદર પારંપરિક આધારની રીત એટલે પારંપરિક આધારની રીતે નીચેનો જે છે અગાઉના વર્ષની ચલ કિંમત એ બદલાય છે જ્યારે અચલ આધારની રીતની અંદર અચલ છે માટે આધાર વર્ષની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી દર વર્ષે આધાર વર્ષની કિંમત એક સરખી રહે છે જ્યારે પારંપરિક આધારની રીતમાં સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત / અગાઉના વર્ષની ચલ કિંમત જે વર્ષનો સૂચકાંક શોધતા હોઈએ એના અગાઉના વર્ષની ચલ કિંમત વડે ભાગવામાં આવે છે અને પછી ગુણ્યા 100 કરવામાં આવે છે તો એનું સૂત્ર આપણે લખી શકીએ સંકેતમાં ઇન્ડેક્સ નંબર એટલે કે I બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત એટલે P1 / અગાઉના વર્ષની ચલ કિંમત એટલે P0 × 100 તો આ ટૂંકા ગાળાના સમયની સરખામણી માટે પારંપરિક આધારની રીત એ ખૂબ જ ઉપયોગી છે તો પારંપરિક આધારની રીત ઉપરથી કહી શકાય એટલા માટે કે પારંપરિક આધારની રીતે આ અગાઉના વર્ષની ચલ કિંમત બદલાતી રહે છે માટે એને પારંપરિક આધારની રીત કરવાય છે આ ઉપરથી આપણે મિત્રો હવે અચલ આધારની રીતે સૂચકાંકની ગણતરી માટેનું એક્ઝામ્પલ લઈશું